नमस्कार बाळकों, धोरण 3 विषय पर्यावरण आसपास एमां आपणे पुनरावर्तन जोता था। एमां पाठ 15 भाग 1 जोई गया। आजे आपणे भाग 2 विषय जोईशुं। पाठ 15 में माटीनी मजामां प्रश्ननो उत्तर जोईशुं। आपणे पहेलो प्रश्न छे कि कागडाने शुं खावानुं मन थयुं? तो कागडाने कोठींबू खावानुं मन थयुं। बीजो प्रश्न छे कि कागडाभाईए पाणी मांगता कूवाए शो जवाब आप्यो? तो कागड़ाभाईए पाणी मांगता कूवाए कागड़ाभाईने कह्युं कि पाणी जोईतुं होय तो कुंभारने त्यांथी खडूलो लई आ अने पाणी सींची ले। तीजो प्रश्न छे कि कूवा पासेथी कागड़ो क्यां गयो? तो कूवा पासेथी कागड़ो कुंभारने त्यां गयो। आगळनो प्रश्न छे कि कागड़ाए लुहार पासेथी दातरડું શા માટે માંગ્યું? તો કાગડાએ લુહાર પાસેથી દાતરડું સીમમાંથી ખડ એટલે કે ઘાસ વાળવા માટે મંગાવ્યું। બરાબર છે। ટીંબામાંથી માટી મેળવ્યા પછી કાગડો ક્યાં ક્યાં ગયો? તો ટીંબામાંથી માટી મેળવ્યા પછી કાગડો માટી લઈને કુંભાર પાસે ગયો। કુંભારે માટી પાણી સાથે મેળવી ગુંદી અને ચાકડા ઉપર ઘડો બનાવ્યો। મેથી બરાબર છે। અને એ ઘડો લઈને કાગડો કૂવા પાસે ગયો। આગળનો પ્રશ્ન જોઈશું આપણે કે કાગડો ગાયનું દૂધ લેવા ગયો ત્યારે ગાયે શું કહ્યું? તો કાગડો ગાયનું દૂધ લેવા ગયો ત્યારે ગાયે કહ્યું કે હું બહુ ભૂખી છું, મને સારી પેઠે ખડ ઘાસ ખવડાવો, પછી દૂધ દોઈ લે એટલે કે દૂધ લઈ લે। કાગડાભાઈ લુહાર પાસે શા માટે ગયા? તો કાગડાભાઈને ગાયને ખડ ખવડાવવા માટે સીમમાંથી ખડ વાળીને લાવવાનું હતું। તો ખડ વાળવા માટે કાગડાને શાની જરૂર પડે? તો દાતરડાની જરૂર હોવાથી તે લુહાર પાસે ગયો। હવે લોખંડનું કામ, લોખંડના હથિયાર બનાવવાનું કામ કોણ કરે? લુહાર, બરાબર છે। હવે દાતરડું કોણ બનાવે? લુહાર બનાવે, તો કાગડાને લુહાર પાસે જવાની જરૂર પડી। તમારા ગામમાં કયા કયા કારીગરો છે? તો મારા ગામમાં સુથાર છે, લુહાર છે, કુંભાર છે, દરજી છે, મોચી છે, કડીઓ છે, સફાઈ કામદાર છે, મિકેનિક છે વગેરે કારીગરો રહે છે। આટલા કારીગરો તો બને ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગામમાં હોય છે જ। હવે નીચેના કારીગરો અને તેમના સાધનોનો ટૂંકમાં પરિચય આપો। અને કેટલાક કારીગરો આપ્યા છે અને તેમના સાધનો વિશેની વાત કરી છે તે આપણે જોઈ લઈએ। કુંભાર છે, મોચી છે, લુહાર છે, સુથાર છે, કડીઓ છે, દરજી છે ને વાળંદ છે, એના વિશે આપણે ટૂંકમાં માહિતી લઈ લઈએ। પહેલો છે કુંભાર। તો કુંભાર શું કરે છે? તો કુંભાર તે માટીમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે ઈંટો, નળિયા, પછી માટલા, ઘડા, હાંડલા, કોઠી, કુંજા, કુંડા, કુલડી, કોળિયા, તાવડી ને તવી વગેરે બનાવે છે। તમે જોઈ જશે માટીની વસ્તુઓ બનાવતા કુંભારને, કુંભાર તો જોયા છે ને, એ બધી શેની વસ્તુ બનાવે? માટીની વસ્તુ બનાવે, અને માટીની વસ્તુઓ પણ તમે જોઈ હશે, બરાબર છે। હવે ચાકડો, પછી લાકડી અને ટપણું એ તેના મુખ્ય ઓજારો છે। ત્યારે કુંભાર પાસે જાઓ તો દેખજો એમના મુખ્ય ઓજારો હશે। મોચી, તો મોચી શું કામ કરે છે? તો તે ચામડામાંથી જુદી જુદી વસ્તુઓ જેવી કે બૂટ, ચંપલ, પછી મોજડી, સેન્ડલ, પટ્ટા, પાકીટ, બેગ વગેરે બનાવે છે। મોચી આ કામ કરે છે, બૂટ ચંપલ બનાવવાનું, પછી પાકીટ પટ્ટા એ ચામડામાંથી બનાવેલી વસ્તુ બનાવવાનું કામ કરે છે। તેના મુખ્ય ઓજાર કયા છે? તો એરણ છે, દસ્તો છે, હથોડી છે, રાંપી છે, શોઈદોરો છે, બ્રશ પોલીસ છે વગેરે તેના મુખ્ય સાધનો છે। લુહાર, લુહાર શું કામ કરે છે આપણે જોઈએ? તો તે લોખંડમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે હળ, પાવડા, કોદાળી, કોસ, દાતરડા, સાણસી, કાતર, છરી, ચપ્પુ, સૂળી વગેરે બનાવે છે। ટૂંકમાં યાદ રાખવાનું બાળમિત્રો કે લોખંડની વસ્તુ હંમેશા લુહાર બનાવે છે અને ચામડાની વસ્તુ મોચી બનાવે છે અને માટીમાંથી વસ્તુઓ કુંભાર બનાવે છે, બરાબર છે। હવે આગળ જોઈએ સુથાર। તો સુથાર શું કામ કરે છે? તો સુથાર તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી, બારણા, પાટલા, પાટલી, ખુરશી, પછી ટેબલ, કબાટ, પલંગ વગેરે બનાવે છે। હવે લાકડામાંથી વસ્તુઓ કોણ બનાવે? સુથાર બનાવે છે। જેમ લોખંડમાંથી વસ્તુ લુહાર બનાવે એમ લાકડામાંથી વસ્તુ સુથાર બનાવે છે અને સુથાર કહેવાય। હવે તેના મુખ્ય
ઓજારો કયા છે? કરવત છે, રંધો છે, ફરસી છે, હથોડી છે, શિગરો છે, શારડી છે વગેરે તેના ઓજારો છે, કે તે ઓજારોથી તે વસ્તુઓ બનાવે છે. આગળ જોઈએ આપણે કે કડિયો. હવે કડિયો શું કામ કરે છે? તો તે ઈંટ, પથ્થર, આરસ, ટાઇલ્સ, માટી, રેતી, કપચી, પછી ચૂનો, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરી ઘર, શાળા, દવાખાના, દુકાન, પછી હવાડા, પછી ટાંકી વગેરે બનાવે છે. તમે જોયા હશે કડિયાને, કડિયા કામ કરવાના જ્યાં ઘર ને બધું બનાવતા હોય એ કોણ હોય છે? કડિયા હોય છે, બરાબર છે. હવે એમના મુખ્ય સાધનો કયા છે? તગારું છે, લેલું છે જેને ચૂનાળો કહેવાય છે, પછી ઓળંબો છે, ડસ્ટર છે, હથોડી છે વગેરે તેના સાધનો છે. હવે દરજી, તો દરજી શું કામ કરે છે? તો તે કાપડ સીવીને કપડાં બનાવે છે. દરજીનું શું કામ હોય છે? સીવવાનું હોય છે. મશીન પર સીવી શકે છે, મશીન પર સીવે કે હાથથી સીવે, ટૂંકમાં એનું કામ સીવવાનું હોય છે. હવે એનો સાધનો, સીવવાનો સંચો, સોઈ દોરો, કાતર, માપપટ્ટી આ વગેરે તેના મુખ્ય સાધનો છે. વાળંદ, વાળંદ શું કામ કરે છે? તો વાળંદ છે તે વાળ કાપે છે. શું કાપે છે? વાળ કાપે છે. એના મુખ્ય સાધનો કાતર છે, બરાબર છે, પછી કાંસકો છે, અસ્ત્રો છે, નરેણી છે, અરીશો છે, સાબુ છે, બ્રશ વગેરે તેના સાધનો છે, બરાબર છે. તો ખ્યાલ આવી ગયો બધા કારીગરો વિશેનો ટૂંકમાં પરિચય, તેમના સાધનો કયા છે, તેમના ધંધો જે શું હોય છે, બરાબર છે. આ યાદ રાખજો પણ મિત્રો. હવે આપણે થોડાક જોડકા જોઈ લઈએ. બંધ બેસતા જોડકા જોડો. વિભાગ અ ને વિભાગ બ સાથે જોડવાના છે. વિભાગ અમાં શું છે? કારીગર છે, અને વિભાગ બમાં તેના સાધનો છે. આપણે કારીગરને તેના સાધન સાથે જોડવાના છે. પહેલું છે લુહાર, પછી સુથાર, પછી કુંભાર ને કડિયું. તો લુહારનું સાધન કયું છે? એરણ છે. શું છે? એરણ છે. લુહારનું સાધન કયું છે? એરણ છે. પછી બીજું સુથાર. તો સુથારનું સાધન શું આવશે? આમાંથી રંધો આવશે. શું આવશે? રંધો આવશે, બરાબર છે. પછી કુંભાર, તમે આગળ તમને કીધું હતું કુંભારનું સાધન શું આવે? ચાકડો આવે. શું આવશે? ચાકડો, બરાબર છે. પછી કડિયો, તો કડિયાનું સાધન શું આવશે? લેલું આવશે. શું આવશે? લેલું આવશે. ખ્યાલ આવી ગયો બધાના સાધનો વિશે? લુહારનું એરણ, સુથારનું રંધો, કુંભારનું ચાકડો અને કડિયાનું લેલું, બરાબર છે. આગળ જોઈએ આપણે. હવે જો અહીંયા તમને કારીગરો દેખાડ્યા છે ને, કે નીચે આપેલા કારીગરોને ઓળખો અને તેમને નીચે તેમનું નામ લખો. હવે આ કોણ છે? કુંભાર છે, જે માટીમાંથી વસ્તુઓ બનાવે છે, ઘડા ને બધું. આ કયો કારીગર છે? લુહાર છે, જે લોખંડમાંથી બધી વસ્તુઓ બનાવે છે, સાધનો બનાવે છે. પછી આ કારીગર છે સુથાર, જે લાકડામાંથી બધી વસ્તુઓ બનાવે છે, અવનવી. આ કારીગર છે મોચી, જે ચામડાની વસ્તુઓમાંથી બધું બનાવે છે, જેમ કે જૂતા સીવવાનું કામ પણ મોચી કરે છે. આ દરજી છે, જે સીવવાનું કામ કરે છે, માપ લે છે, બરાબર છે. પછી આ કડિયો છે, જે કડિયા કામ કરે છે. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? આગળ જોઈએ. કારીગર અને તેની સાથે સંકળાયેલ વસ્તુઓની જોડી બનાવો. હવે વિભાગ અ, બરાબર છે. વિભાગ અને આપણે શેની સાથે જોડવાનો છે? શું કામ કરે છે? એ સાયકલ રિપેરિંગનું કામ કરે છે. તો એની સાથે કઈ જોડી આવશે? ત્રીજા નંબરની. કઈ આવશે? ત્રીજા નંબરની જોડી, બરાબર છે. પછી કુંભાર, તો કુંભારની સાથે શું આવશે? માટલું, કારણ કે માટીનું કામ કરે છે. હવે દરજી, ત્રીજા નંબરમાં કોણ છે? દરજી. તો દરજી સાથે આમાંથી કયું આવશે? બીજા નંબરની જોડી આવશે, બરાબર છે. હવે છેલ્લે છે સુતાર, તો સુતાર સાથે કયું આવશે? ટેબલ, કારણ કે લાકડાની વસ્તુ બનાવે છે, બરાબર છે. તો યાદ રહી ગયું કોણ કઈ કયા કારીગર કઈ શું બનાવે છે. આગળ જોઈએ આપણે. જો અહીંયા મસ્ત માટીની વાટકી બનાવીને તમને આગળ બતાવી હતી, માટીમાંથી અવનવા સાધનો આપણે બનાવી શકીએ છીએ બાળ મિત્રો. આગળ જોઈશું. અહીંયા સુંદર મજાના સાધનો બનાવી છે માટીમાંથી. આપણે થોડાક વિકલ્પો પણ જોઈ લઈએ, એની સાથે ફરી વાર રિપીટ કરી લઈએ. કે ટીંબાએ કાગડાની માટી ખોદવા શું લાવવા કહ્યું હતું? બાળકો, હાથીભાઈનો દાંત લાવવા કહ્યું હતું, ભેંસના શિંગડા લાવવા કહ્યું હતું, લુહાર પાસેથી દાંતરડો લાવવા કહ્યું, કે મરગલાની શિંગડી લાવવા માટે કહ્યું હતું. શું લાવવા કહ્યું હતું? મરગલાની શિંગડી લાવવા માટે કહ્યું હતું, બરાબર છે. ડ આવશે. પછી કુંભારજીના પર ઘડો બનાવે છે તે સાધનને શું કહે છે? કુંભારજીના પર ઘડો બનાવે છે એ સાધનને શું કહે છે?
एरण रंधो टाकणो के चाकड़ो तो शू कहे चाकड़ो कहे शू कहे चाकड़ो कहे बराबर है। हम लाकड़ा में खुर्सी टेबल बनावा गामना क्या कारीगर पास जसो लाकड़ा की वस्तु कोण बनावे बाण मित्रों सुथार तो कोनी पास जाइसू आप सुथार पास एट क्यों जवाब आ बराबर है। नीचेना में क्यों विधान खोटू है कि कूवाए काकड़ा ने पानी लई आवा कहूँ पची कुंभारे काकड़ा ने माटी लई आवा कहूँ कि टिंबाए काकड़ा ने मरगला सींगड़ी लई आवा कहूँ पची लुहारे काकड़ा ने दातरडू लई जवा कहूँ तो आमाथी अविधान खोटू है कि कूवाए काकड़ा ने पानी लई आवा कहूँ कई विधान खोटू है अ कि कूवाए काकड़ा ने पानी लई आवा कहूँ विधान खोटू है बराबर है। पांचमो विकल्प जोईशु आपणे कि नीचेनामांथी काकड़ानी वार्तानो योग्य क्रम लखो कि काकड़ो कुंभार सीम लुहार गाय कूतरो खड़ बराबर है। पछी काकड़ो सीम लुहार आमांथी कयुं विधान बंध बेसतुं आवशे तो कयुं आवशे ड काकड़ो कूवो कुंभार पछी टिंबो मरगलो कूतरो गाय सीम अने लुहार छे एटले कोनी पासे जाय छे शरूआतमां कोनी पासे जाय छे कोनी पासे जवा कीधुं होय छे कूवा पासे पछी कूवामां पासे त्यांथी कुंभार पछी टिंबो पछी मरगलो कूतरो गाय सीम अने लुहार आ रीतना आवशे। तो बाळमित्रો अहींया आपणा 15મા પાઠનું પુનરાવર્તન પૂરું થયું છે રિવિઝનનું આપણે નેક્સ્ટ પિરિયડમાં આપણે 16મા પાઠના પુનરાવર્તન સાથે ફરી મળીશું અને આ પ્રશ્નનો જવાબ સારી રીતના વાંચી જજો વિકલ્પો સાથે બરાબર છે। સ્વાધ્યાયના પ્રશ્નો તમને મોકલાઈશું લેસન ગૃહ કાર્ય કરવા માટે રજા લઈશું નમસ્કાર।